જયપુર આશ્રમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો મોહિત ભોજવાણી, નારાયણ સાંઈનો મદદગાર, સેવક, સાધક અને નારાયણ સાંઈના અનેક રહસ્યોનો જાણકાર. મોહિત સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતો હતો. મોહિતની ધરપકડ બાદ અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાયો છે. તેણે વોટ્સએપ પરથી નારાયણ સાંઈ અને કેટલાક સાધકોને મેસેજ કર્યા હતા. નારાયણ સાંઈ સામે થયેલા યૌન શોષણ કેસમાં મોહિતે મેસેજ કરી સમર્થકોને ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ તરફથી જે મુદ્દા રજૂ કરવામાં આવેલા એ મુદ્દા વગેરે અને કેસની ગંભીરતા જોતા પોલીસે 10 દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી કરેલી. બંને પક્ષોએ લગભગ 2.5-3 કલાક જેટલી લાંબી દલીલો ચાલી અને ત્યારબાદ સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી J.N. ઠક્કર સાહેબે આરોપીને તારીખ 18-10-2013 રોજ બપોરે 12 વાગ્યા સુધી પોલીસ કસ્ટડી હેઠળ સોંપવાનો હુકમ કરેલ છે. પોલીસે કહ્યું કે મોહિત પાસેથી મળેલા મોબાઈલમાં સંદિગ્ધ વાતો થઈ હોય તેવા કેટલાક મેસેજ મળી આવ્યા છે, જેમાં નારાયણ સાંઈ આરોપી હોય તેને છુપાવવાનો પ્રયાસ થયો હોવા પર ઇશારો થઈ રહ્યો છે. મોહિતના મોબાઈલમાંથી કંઈક આવા મેસેજ મળી આવ્યા છે. યહી મેં કહે રહા હું, સાધકો કી ટીમ બનાતે હૈ ઓર ફાડ ડાલતે હૈ. તો બીજો મેસેજ એવો હતો કે મુજે એસા સાધક ચાહીએ જો દિલ કા મજબૂત હો ઓર જાન કી પરવાહ નહીં કરતા હો. સુરતમાં બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ પણ મોહિતે મેસેજ કર્યા હતા, જેમાં તેણે લખ્યું કે ઇન સબ કમીનો કી ઓફિસ કા પતા કરો ઓર યોજના બનાકર અંજામ દેના હૈ. સુનો, હમ અલગ અલગ ગ્રુપ બનાતે હૈ જો યહ કામ કરેગા અને ધરને સે કુછ નહીં હોને વાલા, પબ્લિક મેં એસા જોશ ચાહીએ કી પૂરે દેશ મેં આગ લગા દે, પૂરા દેશ હિલ જાય, યે ધરને ઓર શાંતિ તો મહજ ટાઈમ વેસ્ટ હૈ. આ મેસેજ ઉપરાંત કોઈક ઓફિસ ઉપર હુમલો કરવાનો એ પ્રકારના પણ મેસેજ છે. એ ઉપરાંત કોઈ ટીમ બનાવવાના પણ મેસેજ છે. આ ઉપરાંત એવો પણ મેસેજ છે કે અમારે બહુ હમે બહુ જ્યાદા આદમી કી જરૂરત નહીં હૈ, સિર્ફ 2 આદમી કાફી હૈ, એ પ્રકારનો પણ મેસેજ છે. આખી મેસેજની કડી જોઈએ તો કોઈ એક ગુનાહિત, ગંભીર ગુનાહિત કૃત્યને અંજામ આપવાનો કોઈ મેસેજ હોય તેવા બધા મેસેજો નીકળી આવે છે. મોહિતે માત્ર ભડકાઉ મેસેજ જ કર્યા હોય તેવું નથી. કેટલાક મેસેજ એવા પણ છે કે જેમાં કોડ વર્ડથી વાતો કરવામાં આવી છે. એક મેસેજમાં મોહિતે દિલ્હીવાસી સાધિકાને કોઈ સામાન પહોંચાડવાની વાત કહી છે. આ મોનિકા એ જ છે જેનું નામ પીડિતાએ પણ લીધું હતું. પોલીસે તપાસ હાથ ધરી કે એ સામાન શું છે કે જેના વિશે મોહિતે આવું કંઈક લખ્યું છે. ભેજા હોવા સામાન મિલા તો રામ રામ, મોનિકા નહીં તો હરી હરી. એના મોબાઈલમાંથી, એની પાસેથી સાધિકાઓના પણ નામ એડ્રેસ મળ્યા છે. એ શું કામ રાખ્યો હશે, કોના કહેવાથી રાખ્યો હશે, એ બાબતની હજુ તપાસ ચાલુ છે. બટ ફેક્ટ રિમેન્સ કે એની પાસે સાધિકાઓના એડ્રેસ, નામો, કોણ કોણ આશ્રમમાં અવર જવર કરે છે, એ માહિતી પણ પોલીસને મળી છે. સુરતમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાયા પહેલા અને પછી મોહિત નારાયણ સાંઈના સંપર્કમાં રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મોબાઈલ ફોન અને ઈમેલ એકાઉન્ટની તપાસમાં આ બાબતો બહાર આવી છે. આ સિવાય મોહિત પાસેથી 6000 કોન્ટેક્ટ નંબર મળી આવ્યા છે. મોહિત આશ્રમમાં આવતા દરેક સાધકોના સંપર્કમાં હોવાનું તેમજ સાધિકાઓના નંબર અને એડ્રેસ તેની પાસે રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેના પર પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય મોહિતે તપાસમાં ગંગા જમના નામની સાધિકાઓનું પણ જણાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. મોહિતના મોબાઈલમાંથી કેટલા મેસેજીસ પણ મળ્યા, ઈમેલ પણ મળ્યા. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આ ઈમેલ એણે પોતાના પ્રાઇવેટ લેપટોપથી કર્યું છે. એ પ્રાઇવેટ લેપટોપ હાલમાં જયપુર મુકામે કોઈક જગ્યાએ પડ્યું છે અને એ ફક્ત ને ફક્ત મોહિત જ જાણે છે. તો લેપટોપ બાબતેની તપાસ કરવાનું પણ રિમાન્ડનું વન ઓફ ધી ગ્રાઉન્ડ હતું. મોહિતે આ મેસેજ અને ઈમેલ તેના લેપટોપમાંથી કર્યા હતા. તેના મેસેજમાં નારાયણ સાંઈના ઈશારાથી તેની સૂચનાઓ સાધકો સુધી પહોંચાડવા માટેની હતી. મોહિત પણ આ ષડયંત્રમાં સંડોવાયેલો હોવાનું પોલીસ માની રહી છે. મોહિત પાસેથી કેટલીક આપત્તિજનક ક્લિપિંગ પણ મળી છે. મોહિતના લેપટોપને શોધવા સુરત પોલીસ જયપુર જશે. કેમેરામેન કિશન સનોલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત.